સરકારી જાણકારી કે લે તો ટીમ મોદીની જાહેરાત થઈ ગઈ છે. જેટલા પણ મંત્રીઓએ શપથ લીધા હતા તેમને ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. ક્યાંક ખાતાઓ જે છે તેને રિપીટ કરવામાં આવે છે તો ક્યાંક સંપૂર્ણપણે ફેરબદલ કરવામાં આવ્યા છે. ઘણું જ સમજી વિચારીને ખંતથી આ ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. 1977ની બેચના જે IFS અધિકારી છે તેમને આ વખતે વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જેમનો ફાળો ઘણો જ મહત્વનો રહ્યો હતો. ચીન સાથેના જે ડોકલામ વિવાદ વખતે એ વિવાદને સુલઝાવવામાં તેમને આ વખતે સોંપવામાં આવ્યું છે વિદેશ મંત્રાલય. અમિત શાહને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પહેલી વખત કેબિનેટ મંત્રી પદે તેમણે શપથ લીધા છે. તેમને ઘણી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને સોંપવામાં આવ્યું છે ગૃહ મંત્રાલય. મોદીના મહારથીઓને ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. પિયુષ ગોયલને રેલવે મંત્રાલય યથાવત રાખવામાં આવ્યું છે. રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે કે જે નિર્મલા સીતારમણ પાસે હતું. નિર્મલા સીતારમણ તેમને હવે નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અરુણ જેટલીએ અપીલ કરી હતી પત્ર દ્વારા કે નાદુરસ્ત તબિયતને કારણે આ વખતે તેમને કોઈ પણ પ્રકારનું પદ ન આપવામાં આવે, કાર્યભાર ન આપવામાં આવે અને આ વાતને ધ્યાનમાં રાખીને સમજી વિચારીને નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો પિયુષ ગોયલને યથાવત રખાય છે રેલવે મંત્રાલયમાં. રવિશંકર પ્રસાદને કાયદો અને વ્યવસ્થાની ફાળવણી કરવામાં આવી છે. મોદીની સાથે જેટલા પણ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા તે તમામને ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. ટીમ મોદીના જેટલા મહારથીઓ છે તેમને પોતપોતાના ખાતાઓ સોંપવામાં આવી રહ્યા છે. નરેન્દ્રસિંહ તોમરનું નામ આવી રહ્યું છે કૃષિ ખાતામાં. રાજનાથસિંહને રક્ષામંત્રી બનાવાયા છે. પિયુષ ગોયલને રેલવે મંત્રાલય યથાવત સોંપવામાં આવ્યું છે. રવિશંકર પ્રસાદ પાસે છે કાયદો અને વ્યવસ્થાનું ખાતું. નીતિન ગડકરી વાહન વ્યવહાર મંત્રી આ વખતે બન્યા છે. સદાનંદ ગૌડા કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી બનાવવામાં આવ્યા છે. રામવિલાસ પાસવાન અન્ય જાહેર વિતરણ વ્યવસ્થા મંત્રી બન્યા છે. હરસિમરત કૌર બાદલ ફૂડ પ્રોસેસિંગ મંત્રી તરીકે તેમને નિમવામાં આવ્યા છે. થાવરચંદ ગેહલોત સામાજિક ન્યાય મંત્રી બનાવવામાં આવ્યા છે. તાર અબ્બાસ નકવીને માઇનોરિટી ખાતું જે છે તે સોંપવામાં આવ્યું છે. રમેશ પોખરિયાલને સંસાધન મંત્રી બનાવવામાં આવે છે. અર્જુન મુડ્ડા આદિવાસી વિકાસ મંત્રી તરીકે નિમવામાં આવ્યા છે. તો સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો ટીમ મોદીના મહારથીઓને ખાતાની ફાળવણી કરી